સરહદી વાવના અને ગામડા કેનાલના પાણી વિહોણા રડોસન મેધપુરા સહિત અન્ય માઇનોર કેનાલમાં પાણી ન આવતા ચિંતાના માહોલ 15 દિવસથી માઇનોર કેનાલમાં પાણી ન આવતા બગડી રહી છે સીઝન લાખોના ખર્ચ કરી ખેતી પણ પાણી કેનાલમાં ન આવતા ખેડૂત બન્યા લાચાર એક બાજુ કેનાલ તૂટે છે તો બીજી બાજુ છે કેનાલ પાણી વગર કોરી ધાકોર સરકારના લાખો રૂપિયાના આયોજન પર પાણી ફેરવતા કેનાલ અધિકારીઓ વાવના અનેક ગામડામાં માઇનોર કેનાલમાં રાહ જોવાય છે પાણીની રિપોર્ટર ભમરાજી વાઘેલા થરાદ જે લાઈન હાલે છે કે માઇનર કેનાલ એમાં છેલ્લા 15 દિવસથી માણસો અહીં આવીને બેસે છે તો પાણી એક પણ છાંટ પણ પાણી આવતું નથી તમે જોઈ શકો છો વિડીયો પણ સાથે જોઈ શકો કે પાણી નથી આવતા ખેડૂતો રોજ રાત દિવસથી 15 દિવસથી આવીને આ લોકો બેસે છે અધિકારીઓનો કોઈ ફરજમાં આવે છે કે નથી આવતું કે સરકાર ખાલી વિકાસ વિકાસનો કહીને બધાને ધુવાડા ચડાવી નાખ્યા છે શું નામ આપનું શિવરામભાઈ ચૌધરી પૂરા માઇનોરમાં પાણી આવતું નથી છેલ્લા 15 દાડોથી વારા કર્યા છતાં પાણી આવતું નથી કોઈ અધિકારી અમારો ફોન ઉપાડતા નથી રાડમાં પડતા નથી કોઈ અહીં ચેક કરવા આવતા અહીં બધા ખેડૂતો ભેગા થઈને બેઠા થાય કરવાનો છે બધા ખર્ચો કરી બેઠા થાય ખેતરોમાં પોખી અને કોણ તો અહીં પાણી ચાલુ કરે ને બેડ બેઠ બંધ કરી નાખે તો સારું તો આ ખર્ચા તો ન કરે ખોટે વસ્તી શું નામ તમારું રામજીભાઈ પૂરા માઇનોર કેનાલમાં છાંટ પણ પાણી 15 દિવસથી આવતું નથી અમારું કોઈ અધિકારીઓ રાડ સાંભળતા નથી અને નથી અહીં કોઈ જોવા આવતા ખેડૂતો બધા ખેતરોમાં 50,000-50,000 ખર્ચ કરી અને અહીં બેસી રહ્યા છે રાત અને દિવસ છતાં પણ પાણી મળતું નથી તો આ અધિકારીઓને શું કરવાનું કાં તો માઇનો કેનાલ બંધ કરી નાખે ને કાં ચાલુ કરાવે એક તો કરે કે નહીં ખેડૂતો અહીં રાહ જોઈને બેઠા છે એ બેસી જ ના રહે પાણી બંધ થઈ જાય તો આટલી અમારી રાડ જરૂર સાંભળવી કાનજીભાઈ